નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 ઇંગ્લિશ યુનિટ 2 એક્ટિવિટી 12. શિક્ષક વાંચે તે સાંભળો અને આપેલા ખાનામાં જે તે વસ્તુના રંગના નામ લખો. ધ ફ્રૂટ શોપ એટલે કે ફળની દુકાન, એની અહીંયા નાની એવી વાર્તા આપેલી છે. ધીસ ઇઝ અ સ્મોલ શોપ, આ નાનકડી દુકાન છે. ઇટ ઇઝ મગનભાઈઝ ફ્રૂટ શોપ, તે મગનભાઈની ફળની દુકાન છે. ધ શોપકીપર શર્ટ ઇઝ પિંક, એટલે કે દુકાનદારનો શર્ટ કેવો છે, ગુલાબી. કેવો દેખાય છે તમને, ગુલાબી એટલે પિંક. હિઝ કેપ ઇઝ રેડ, તેની ટોપી કેવી છે, લાલ છે. દેખાય છે ને તમને અહીંયા રેડ, લાલ. ધીઝ ગ્રેપ્સ આર ગ્રીન, એટલે કે આ દ્રાક્ષ છે તે કેવી છે, લીલી. ગ્રીન એટલે લીલી. અ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ, છોકરો તેમની સાથે વાત કરી રહ્યો છે. હી ઇઝ સલીમ, તે સલીમ છે. હી હેઝ અ બાસ્કેટ ઇન હિઝ હેન્ડ, તેના હાથમાં એક બાસ્કેટ છે. હિઝ બાસ્કેટ ઇઝ ગ્રીન, તેનો બાસ્કેટ કેવું છે, લીલું છે. ધ બોયઝ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઈટ, છોકરાની ટોપી ભૂરી અને સફેદ છે. લુક એટ ધ બનાનાસ, કેળા તરફ જુઓ. ધેર આર યલો બનાનાસ, પીળા કેળાઓ છે. ધેર આર ગ્રીન બનાનાસ, લીલા કેળાઓ છે. લુક એટ ધ સાઇનબોર્ડ, એટલે કે જે નામનું પાટિયું છે તેની તરફ જુઓ. ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ, તે કેવું છે, લાલ અને ભૂરું છે. તો આ નાનકડી એવી વાર્તા છે જેમાં મગનભાઈના જે ફળની દુકાન છે તેની અને તેની અંદર બધા ફળ છે તેની અને તેના કલરની આમાં આપણે ચર્ચા કરેલી છે. પછી જે બાળક તેની પાસે ફ્રૂટ લેવા આવેલો છે તેનું પણ થોડું ઘણું વર્ણન કરેલું છે, જેમ કે તેની ટોપી કેવા રંગની છે, તેના હાથમાં બાસ્કેટ છે તો તે કેવા રંગનું છે, વગેરે વગેરે. હવે આપણને ઉપર જેમ કીધું તો તેમ કે આ એક્ટિવિટીમાં આપણે જે આ ખાના આપેલા છે ને જ્યાં તીર બતાવેલું છે તેનું આપણે શું કરવાનું છે, તે વસ્તુના રંગના નામ લખવાના છે, બરાબર. તો તમારે આ પહેલાં તમને જે એરો બતાવે છે તે તેના નામના પાટિયા તરફ બતાવે છે, એટલે કે આપણે એમાં શું કરવાનું છે, તો કે આપણે એમાં નામ લખવાનું છે. તો પહેલું જે છે એમાં શું, કયો કલરનું છે નામનું પાટિયું આપણે આમાં જોઈ ગયા, બરાબર, જોઈ ગયા ને. જો ધ લુક એટ ધ સાઇનબોર્ડ, ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ, તો આપણે આમાં શું લખીશું, રેડ એન્ડ બ્લુ, બરાબર. ઈ આ રીતે તમારે લખી દેવાનું છે. પછી જે તમને આમાં પ્રોપર નથી લખાતું પણ તમને ખ્યાલ આવે એના માટે હું તમને ફક્ત સમજાવું છું, લખવાનું છે તમારે તમારી રીતે, ઓકે. પછી જે બીજો એરો છે એ મગનભાઈના શર્ટ તરફ છે, બરાબર. તો તે કેવો છે, તો કે પિંક. કેવો છે હું અહીંયા ગમે ત્યાં લખું છું, તમારે સમજી જવાનું કે તમારે આ બીજા ખાનામાં લખવાનું છે પિંક. આ રીતે તમારે લખી દેવાનું છે. હવે જે ત્રીજું બોક્સ છે એમાં જે એરો છે એ છોકરાની ટોપી તરફ છે, તો તે કેવી હતી, બ્લુ. આપણે આગળ જોયું ને વાર્તામાં કેવી હતી એની કેપ. ધ બોયઝ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઈટ, એટલે અહીંયા આપણે શું લખીશું, બ્લુ એન્ડ વ્હાઈટ, ઓકે. ત્યાં આપણે એ લખીશું. પછી જો આપણે પહોંચ્યા આ બોક્સ, એનો છોકરાનો શર્ટ. અ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ, હી ઇઝ સલીમ, હી હેઝ અ બાસ્કેટ ઇન હિઝ હેન્ડ, હિઝ બાસ્કેટ ઇઝ ગ્રીન, ધ બોયઝ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઈટ. હવે આપણને એના શર્ટનો કલર નથી આપેલો તો આપણે અહીંયા એના શર્ટના કલર કયો લખીશું,
યસ યલો દેખાય છે ઓકે યલ વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ યલો ઓકે હવે જે છેલ્લું તીર છે એ એના બાસ્કેટ તરફ તો બાસ્કેટનું તો આપણને કીધેલું જ છે કે હિઝ બાસ્કેટ ઇઝ ગ્રીન એટલે આપણે ત્યાં કયો કલર લખીશું ગ્રીન એન્ડ ઓકે આ એક્ટિવિટી એકદમ સેલી જ છે બરાબર એમાં તમારે ફક્ત જે વસ્તુ આપેલી છે એના નામ જ લખવાના છે તો તમે ઇઝીલી લખી શકો ઓકે આપણું પેજ પાછું આવી ગયું જતું રહ્યું હતું થોડી વાર હવે આપણે આગળ જોઈએ ફકરામાંથી યોગ્ય શબ્દો શોધી આપેલા ખાનામાં લખો જે આપણે કર્યું બરાબર એમાં શું લખવાના હતા કલર જ જે મેં તમને ફકરામાં બતાવ્યા પણ બરાબર ખોટા વિકલ્પ ઉપર લીટી કરી નીચેના પ્રશ્નોનો જવાબ આપો હવે જુઓ એમાં પહેલું છે હુ ઇઝ ધ શોપકીપર મંગલભાઈ કે મગનભાઈ તો શોપકીપર કોણ હતા મગનભાઈ અને આપણે ખોટા વિકલ્પ ઉપર લીટી કરવાની છે તો જુઓ કઈ રીતે કરશું તો આ રીતે બરાબર મંગલભાઈ ઉપર આપણે લીટી કરી દીધી ખોટા વિકલ્પ ઉપર લીટી કરવાની હતી વોટ ઇઝ સલીમ ડુઈંગ ટોકિંગ કે વોકિંગ તો એ શું કરી રહ્યો હતો વાતો કરી રહ્યો હતો એટલે કયો ખોટો વર્ડ્સ છે વોકિંગ તે ટોકિંગ તો કરી રહ્યો હતો બરાબર વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈ શર્ટ તો મગનભાઈના શર્ટનો કલર કયો હતો પિંક કે પર્પલ તો પિંક હતો એટલે ખોટો વિકલ્પ કયું થશે પર્પલ આર ધેર મેંગોઝ ઇન ધ શોપ શું આ ફળની દુકાનમાં કેરી હતી તો આપણે આખા ફકરાનું વર્ણન જોયું ક્યાંય કેરીનો ઉલ્લેખ હતો નહીં એટલે કે મેંગોઝનો ઉલ્લેખ હતો નહીં તો શું આવશે નો એટલે નો છે એ સાચો વિકલ્પ છે એટલે આપણે ખોટા વિકલ્પ ઉપર કરવાનું છે બરાબર એક વસ્તુ ખાસ જોવાની એટલે આપણે શું આવશે ખોટો વિકલ્પ યસ યસ ઉપર આપણે લીટી કરશું આર ધ ગ્રેપ્સ ગ્રીન શું દ્રાક્ષ લીલી છે તો કે હા એટલે ખોટો વિકલ્પ કયો થયો નો બરાબર નો ઓકે તો તમને આ પ્રમાણે આમાં મેં સમજાવી દીધું કયા ખોટા વિકલ્પ છે ને કયા સાચા એ પ્રમાણે તમારે કરી લેવાનો છે તો અહીં આપણી એક્ટિવિટી જે 11 છે બરાબર સોરી 12 છે એ પૂરી થાય છે આગળની એક્ટિવિટી પછીના વિડીયોમાં જોઈશું અસ્તુ